અંકલેશ્વરમાં 26 લાખના ખર્ચે ઓએનજીસીને ઉભા કરેલા ગ્રીન બેલ્ટમાં પાઇપલાઇન નાખતા પર્યાવરણનું નિવેદન કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ આગળ સીએસઆર ફંડમાંથી ઓએનજીસી દ્વારા પાલિકાના ઉપક્રમે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ 3 વર્ષ પૂર્વે નિર્માણ કરવામાં આવ્યો હતો, જેમાં અવારનવાર વૃક્ષોનું જતન પણ કરવામાં ન આવતા હોવાથી ફરિયાદો કરવામાં આવી હતી. હવે ઓએનજીસી દ્વારા આ ગ્રીન બેલ્ટ પોતાના વર્કશોપમાં ભરાતા વરસાદી પાણીનો ફોર્સથી નિકાલ કરવા માટે પાઇપલાઇન નાખવા ખોદકામ કરવામાં આવ્યું છે અને રાતોરાત ખોદકામ કરી પાઇપલાઇન બિછાવી દીધી છે, જેને લઈ ગ્રીન બેલ્ટમાં રહેલ પર્યાવરણ નુકસાન થતાં પર્યાવરણીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે પાલિકા ખાતે તપાસ કરવામાં આવતા પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી રહી. આ કામગીરી ઓએનજીસી દ્વારા પાલિકા મંજૂરી લઈ તેમાંના વરસાદી પાણી નિકાલ માટે કરવામાં આવી રહી છે. ગત વર્ષે વર્કશોપ પાછળ આવેલ નીલકંઠ સોસાયટીમાં પાણી ભરાવા સમસ્યાના તેમજ વર્કશોપ દોરાતા પાણીના નિકાલ કરવા માટે જરૂરી મંજૂરી મેળવી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.